मित्रों एक्टिव क्लासेस ने आ चैनल में तमारो फरीथी हार्दिक स्वागत करो छु। आजना वीडियो नी अंदर आपणे मोस्ट इम्पोर्टंट टॉपिक इतिहास नो एटले के मौर्य युग मौर्य वंश जेमा चंद्रगुप्त मौर्य नी संपूर्ण माहिती तमारा जे कॉम्पिटिटिव एग्जाम ने लगता दरेक टॉपिक आ वीडियो में तमने मळी रहेशे। मित्रों छेले सुधी आ वीडियो जोजो जेथी करीने तमने खूब ज यूजफुल बनी रही छे। अने हा एक वात ई के जो तमे हजी सुधी अमारी आ चेनल सब्सक्राइब नथी करी तो अत्यारे ज नीचे आपेल बटन नो उपयोग करी अने आ चेनल ने सब्सक्राइब करो जेथी करीने तमने आना पछीना दरेक वीडियो सरळताथी तमारा सुधी पहोंची शके अने तमे जे एग्जाम नी तैयारी करो छो एमां तमने खूब ज सफळता अपावी शके एवी अमने आशा छे। अने वीडियो गमे तो अमने प्रोत्साहन आपवा माटे लाइक करवानो भूलशो नहीं, तमारा मित्रोने शेर जरूर करजो। हवे तमारो कीमती समय वधारे आपणे बगाडवो नथी जेथी करीने आपणे आ वीडियोनी संपूर्ण माहिती आगळ जोईशुं। जे मौर्य युगनो वीडियो एटले के चंद्रगुप्त मौर्यनी सुनी अनसुनी कहानी आपणे आ वीडियोमांथी सांभळवानी छे। खूब ज मोस्ट आईएमपी टॉपिक छे मित्रो, एटले थोड़ो पण मिस ना करता अने संपूर्ण आ वीडियोनो अभ्यास करजो। हेलो नमस्कार मित्रों, आजना भारतनो इतिहास मौर्य युगनो पार्ट आपणे आजना वीडियो में जोवानो छे। एटले के मौर्य युग ए आजना इतिहासनो महत्वनो खास टॉपिक छे। कॉम्पिटिटिव एग्जाम में अवारनवार मौर्य युगना कोई ने कोई प्रश्न होय ज छे। एटले आपणे अत्यार सुधीना इतिहासना छ पार्ट जोया, भारतनो इतिहासनो सातमो पार्ट एटले के मौर्य युग मौर्य वंश जेने आपणे ओळखी छी इतिहासनो कायदेसरनो जोवा जाओ तो सुवर्ण युग तरीके पण आपणे आ पार्टने ओळखी शकी। पण तमने जे एग्जाममां पूछे छे कि इतिहासनो सुवर्ण युग एटले आपणे गुप्त युग कहेवानो छे। आ चंद्रगुप्त छे पण आना पछीनो जे वंशज आवे ए गुप्त युग। आपणे आ पार्टमां मौर्य युगना ટોપિકનો એક પછી એક અભ્યાસ કરી। મૌર્ય યુગ સૌ પ્રથમ તો મિત્રો, મૌર્ય યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 185 આ એનો સમયગાળો છે જ્યારે મૌર્ય વંશનું શાસન મગધમાં હતું। ત્યારનો આ સમયગાળો 322 થી 185 એ સમયમાં મૌર્ય વંશનું શાસન ભારત ઉપર હતું। બીજું જોઈએ મૌર્ય વંશ પહેલાંની આપણે થોડીક માહિતી જોઈ। મૌર્ય વંશ હતો એના પહેલાં કયા વંશનું શાસન હતું, કયા રાજા હતા એની થોડીક ઘટના આપણે ઇતિહાસમાં નજર કરી જેથી કરીને તમને મૌર્ય વંશ સમજવામાં સરળતા રહી। તો મૌર્ય વંશ પહેલાં મગધ પર નંદ વંશનું શાસન હતું। એની રાજધાની જોવા જાઓ તો મગધ એટલે કે પાટલીપુત્ર, પાટલીપુત્ર એની રાજધાની હતી, મગધ એનો વિસ્તાર હતો। એ સમયમાં ઘણા બધા મહાજનપદ હતા, એમાં મગધ મહાજનપદ હતું, એના ઉપર શાસન હતું નંદવંશનું, નંદવંશનું શાસન હતું। મૌર્ય વંશ હતો એના પહેલાંનો સમયગાળો એટલે। હવે નંદવંશની સ્થાપના કરનાર રાજા કોઈ હતો તો તેનું નામ છે પદ્માનંદ, એટલે કે નંદવંશનો પ્રથમ રાજા થઈ ગયો પદ્માનંદ, જેણે નંદવંશની સ્થાપના કરી હતી। અને ઇતિહાસમાં એને બીજું નામ આપ્યું છે દ્વિતીય પરશુરામ, પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પદ્માનંદને ઇતિહાસમાં પરશુરામ, જેને પરશુરામ જેવા ઘણા બધા કાર્યો કરેલા હશે જેના કારણે ઇતિહાસમાં નંદવંશના જે સ્થાપક છે પદ્માનંદ એને પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે। બીજો જે રાજા આવે છે ધનાનંદ, પદ્માનંદ પછીનો નંદવંશનો રાજા ધનાનંદ, બીજો રાજા કયો તોય ભલે અને આ વંશનો છેલ્લો રાજા કયો તોય ભલે, તો પણ કોણ થાય છે ધનાનંદ। ધનાનંદના સમયમાં ઘણી બધી ઘટના બને છે જે મૌર્ય વંશ સાથે સંકળાયેલી છે, મૌર્ય વંશ સાથે જોડાયેલી છે। હવે ઘટના કંઈક એવી બને છે કે ધનાનંદ છે એના સમયમાં ભારત પર વિદેશીઓનું આક્રમણની આફત આવે છે, એટલે કે સિકંદરનું ભારત ઉપર આક્રમણ થવાની જાણ થાય છે। કેને થાય છે તો કે ચાણક્યને, ચાણક્યને એના ગુપ્તચર ચાણક્યએ ઘણા બધા ભારતમાં રાખેલા હોય છે। ચાણક્યને આપણે બધા જાણીએ છીએ, ઓળખીએ છીએ, અર્થશાસ્ત્રના રચિતા જે ચાણક્ય, એ ચાણક્યને ખબર પડે છે કે ભારતમાં સિકંદરનું આક્રમણ થવાનું છે, વિદેશી પ્રજાનું આક્રમણ થવાનું હોય છે, જેના હિસાબે ચાણક્ય રહ્યો ત્યાં ધનાનંદના દરબારમાં જાય છે।
ધનાનંદના દરબારમાં જાય, કારણ કે એ સમયે ઘણા બધા મહાજન પદ હતા, પણ સૌથી શક્તિશાળી કોઈ મહાજન પદ હોય તો ત્યાં મગધ હતું. બરાબર, મગધ એ સૌથી શક્તિશાળી મહાજન પદ એ સમયમાં હતું. એટલે ચાણક્યને એમ થયું કે જો ભારત ભૂમિને બચાવવી હશે, એનું રક્ષણ કરવું હશે, તો આ મગધ સામ્રાજ્ય જ કરી શકે એમ છે. એટલા માટે ચાણક્ય જાય છે ધનાનંદ પાસે, મગધ સામ્રાજ્યમાં જાય છે ધનાનંદ પાસે, અને ધનાનંદને વિદેશીઓના આક્રમણની માહિતી આપે છે. વિદેશીઓનું આક્રમણ ભારત ઉપર થવાનું છે, એટલા માટે ચાણક્ય ધનાનંદને સમજાવે છે કે આપણે અખંડ ભારતનું નિર્માણ કરી ભારતના દરેક રાજાને એક બનાવી અને આનો સામનો આપણે કરી શકીએ અને ભારત ભૂમિને બચાવી શકીએ એમ છીએ. પણ ધનાનંદ રહ્યો તેને આ ચાણક્યનું જે કહેલું સૂચન છે એ ગમતું નથી, અને થોડો ઘમંડી રાજા હોવાના હિસાબે ચાણક્યનું એ સમયે અપમાન કરે છે દરબારની અંદર. ધનાનંદ ચાણક્યનું દરબારમાં અપમાન કરે છે અને અપમાન કરી અને દરબારમાંથી કાઢી મૂકે છે. એટલે જ્યારે એનું અપમાન કરીને દરબારમાંથી કાઢી મૂકે છે ત્યારે ચાણક્ય પ્રતિજ્ઞા લઈ લે છે કે એક વખત હું આ નંદવંશનું નાશ કરીશ, વિનાશ કરીશ, અને નંદવંશ સમાપ્ત થઈ છે ત્યારે જ મારી શિખા બાંધીશ. આવું એક વચન લઈ લે છે, પ્રાણ લે છે એ સમયે, કે જ્યાં સુધી નંદવંશનો નાશ નહીં થાય ત્યાં સુધી મારી શિખા બાંધીશ નહીં, કેસ બાંધીશ નહીં. એટલે ત્યાં સુધી ચાણક્ય એ પ્રતિજ્ઞા લઈ અને એના ઉપર અડગ હોય છે, કારણ કે ત્યારે ભારત ઉપર આક્રમણ થાય છે સિકંદરનું, ઈસવીસન પૂર્વે 326માં જે ભારત ઉપર આક્રમણ કરે છે સિકંદર, અને ત્યારે જે રાજા સાથે યુદ્ધ થાય છે જેનું નામ છે રાજા પૌરસ. રાજા પૌરસ સાથે યુદ્ધ થાય છે. સિકંદરનું સૌ પ્રથમ આક્રમણ થયું તે રાજા પૌરસ સાથે, જે ભારતનો પહેલા વહેલો રાજા. અવારનવાર એક્ઝામમાં ક્વેશ્ચન આપને પૂછે છે કે સિકંદરનું આક્રમણ થયું ત્યારે કયા રાજા સાથે પ્રથમ વખત યુદ્ધ થાય છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે સિકંદરનું આક્રમણ સૌ પ્રથમ રાજા પૌરસ સાથે થાય છે. એની વખત સિકંદરે પહેલી વખત આક્રમણ કર્યું અને રાજા પૌરસ સાથે પહેલું યુદ્ધ થાય છે, અને ત્યારે તો ઈસવીસન પૂર્વે 326માં, ઈસવીસન પૂર્વે 326માં સિકંદરનું અને રાજા પૌરસનું યુદ્ધ થાય, જેમાં જીત થાય છે સિકંદરની. સિકંદરની જીત થાય છે. કેના સમયમાં આક્રમણ થયું હતું? તો કે ધનાનંદના સમયમાં. સિકંદરે ભારત ઉપર આક્રમણ કોના સમયમાં કર્યું? તો ધનાનંદના સમયમાં. બીજો એક ક્વેશ્ચન પણ તમને અહીંયા કહી દઉં, યાદ આવે છે, તો સિકંદરને ભારતમાં લાવનાર વ્યક્તિ કોણ હતો? તો ખાસ યાદ રાખવાનું, તક્ષશિલાનો રાજા આંભી હતો. બરાબર, તક્ષશિલાનો રાજા આંભી યાદ રાખવાનું. અવારનવાર કદાચ આ પૂછી શકે આપને, તો સિકંદરને ભારતમાં લાવનાર વ્યક્તિ કોણ? તો તક્ષશિલાનો રાજા આંભી, જે સિકંદરને ભારતમાં લાવ્યો હતો, જેને ઇતિહાસમાં ભારતનો પ્રથમ દેશદ્રોહી તરીકે ઓળખવામાં આવે છે. તક્ષશિલાનો રાજા આંભીને ઇતિહાસમાં ભારતનો પ્રથમ દેશદ્રોહી તરીકે ઓળખે છે. હવે સિકંદરે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું, રાજા પૌરસ સાથે યુદ્ધ થયું, પછી એની તબિયત અને હાલતના કારણે અને વચ્ચે ભારતની અમુક નદી આવતી હતી જેને પાર કરી શકે એના સૈનિકોની હાલત હતી નહીં, એટલે સિકંદર એ યુદ્ધ પછી થોડા સમયમાં ભારતથી રિટર્ન જાય છે, ભારતથી રિટર્ન થઈ જાય છે, અને રિટર્ન થાય છે ત્યારે જ રસ્તામાં એનું અવસાન થાય છે સિકંદરનું. એટલે ભારતમાંથી પાછો જતી વખતે સિકંદરનું અવસાન થાય છે. અને સિકંદરનું સપનું હતું કે વિશ્વને જીતવાનું, ઓલ ઓવર વિશ્વ જીતવા સિકંદર નીકળ્યો હતો, જેનું સપનું હતું. એટલે ભારતને પણ એને કવર કરવું હતું, ભારતને પણ જીતવું હતું. એટલા માટે સિકંદરનું સપનું પૂરું કરવા માટે એનો સેનાપતિ, પાછળથી એક સેનાપતિ અથવા તો એને એક રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સેલ્યુકસ નિકેટર ભારતમાં પાછળથી આક્રમણ કરવા આવે છે, જે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે યુદ્ધ થાય છે. હવે આપણે જોઈ ચંદ્રગુપ્ત મૌર્યને જે પણ ટોપિક છે મહત્વના, ઈસવીસન પૂર્વે 322માં, ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યએ નંદવંશ ઉપર આક્રમણ કર્યું અને નંદવંશનો છેલ્લો રાજા આપણે જોયો કોણ હતું? ધનાનંદ. ધનાનંદને હરાવે છે. એટલે ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્ય નંદવંશ ઉપર આક્રમણ કરે અને ધનાનંદને હરાવે છે. ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરનાર વ્યક્તિ એટલે ચાણક્ય. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યના જીવનની ઘણી બધી બાબત સંકળાયેલી છે, કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે નાનો હતો ત્યારથી ચાણક્યને ભેટ થાય છે, ચાણક્યને મળે છે.
અને ચાણક્ય એ ચંદ્રગુપ્ત મૌર્યના અંદર જેટલી પણ તેજસ્વી શક્તિ હતી એને જાણી શકે છે. ચાણક્યને ખ્યાલ આવે છે કે આ બાળક રહ્યો એ ભવિષ્યમાં મોટો રાજા બની શકે એવો છે, તેવા તમામ ગુણ ચંદ્રગુપ્ત મૌર્યમાં છે એવું ચાણક્યને લાગે છે. જેથી કરીને ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને દરેક પ્રકારની તાલીમ આપે છે, દરેક પ્રકારની વિદ્યા શીખવે છે, દરેક આવડત એનામાં કેળવે છે અને મોટો રાજા બને ત્યાં સુધી ચાણક્યની મદદ કરે છે. એટલે ચાણક્યનું પણ એક સપનું હતું કે અખંડ ભારતનું નિર્માણ કરવું અને નંદવંશમાં એ શક્ય બન્યું ન હતું. જેથી કરીને ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને ઉછેર કર્યો, મોટો કર્યો અને આક્રમણ કરાવે છે નંદવંશ ઉપર અને ધનાનંદને હરાવે છે અને ચાણક્યનું પણ આ સપનું પૂરું થાય અને મગધ ઉપર મૌર્ય વંશની સ્થાપના થાય છે. એટલે ખાસ યાદ રાખવાનું, મૌર્ય વંશની સ્થાપના કરનાર રાજા કોણ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. ક્યારે કર્યું હતું? 322માં આક્રમણ થયું હતું. છેલ્લો રાજા કોણ હતો ત્યારે? તો કે ધનાનંદ હતો. અને કોની મદદથી આક્રમણ થયું હતું? તો ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશ ઉપર આક્રમણ કરેલું હતું, જે આપણે ખાસ યાદ રાખવાનો ટોપિક છે. બીજું, ચંદ્રગુપ્ત મૌર્યના અન્ય નામો પણ ઓળખે છે. યુનાની જે પ્રજા એવી હતી એને અન્ય નામે પણ ઓળખે છે. ખાસ કરીને યુનાની જે પ્રજા છે એ લોકો સેન્ટ્રોકોટ્સ અને એન્ડ્રોકોટ્સ ખાસ યાદ રાખવાનું છે. એક વખત પૂછાઈ ગયેલો પણ ક્વેશ્ચન છે, ચંદ્રગુપ્ત મૌર્યના અન્ય નામો ક્યાં? તો કે સેન્ટ્રોકોટ્સ અને એન્ડ્રોકોટ્સ એ ચંદ્રગુપ્ત મૌર્યના અન્ય નામો છે, જે યુનાની પ્રજા એને સેન્ટ્રોકોટ્સ અથવા તો એન્ડ્રોકોટ્સ તરીકે બોલાવતી હતી. બીજું, એના ઇતિહાસમાં નજર નાખી તો મુદ્રા રાક્ષસની એક કૃતિ છે વિષખાદતમ. મુદ્રા રાક્ષસની એક કૃતિ છે વિષખાદતમ, જેમાં ચંદ્રગુપ્ત માટે વૃષલ શબ્દનો ઉપયોગ થયો છે. વૃષલ શબ્દ ચંદ્રગુપ્ત માટે વપરાણો છે, જેનો અર્થ એવો થાય છે કે નીચા કુળનો છે. એ મુદ્રા રાક્ષસે કૃતિ એ રહી હતી, એ પણ એક યાદ રાખવાનો ક્વેશ્ચન. મુદ્રા રાક્ષસની કૃતિ વિષખાદતમાં ચંદ્રગુપ્ત માટે વૃષલ શબ્દનો ઉપયોગ થયેલો છે, જે ભારતનો આમ જોવા જાઓ તો નીચા કુળનો છે એવો અર્થ થાય. વૃષલ શબ્દનો અર્થ એવો થાય છે કે જે નીચા કુળનો છે. બીજું, ઘણા બધી જગ્યાએ ચંદ્રગુપ્ત માટે ક્ષત્રિય શબ્દનો પણ પ્રયોગ થાય છે, કારણ કે બૌદ્ધ ધર્મના બીજા પણ ગ્રંથ છે દિવ્યાવદાન અને અશોકવદાન એવા બૌદ્ધ ધર્મના બે ગ્રંથ છે, જેમાં ચંદ્રગુપ્ત મૌર્યને ક્ષત્રિય કુળનો પણ કહેલ છે. પણ મોટાભાગે મુદ્રા રાક્ષસની જે કૃતિ છે વિષખાદતમ એને ઇતિહાસમાં માન્ય ગણી વૃષલ એટલે કે નીચા કુળનો ગણવામાં આવે છે અને ચંદ્રગુપ્તનું બાળપણનું જીવન આખે આખું જંગલમાં વીતેલું છે એવું કહેવાય છે. અને બીજું ખાસ એક યાદ રાખવાનું, ભારતનો જે પ્રામાણિક ઇતિહાસ છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે. પ્રમાણિત છે, જેને આપણે પ્રમાણ આપણી પાસે છે, જેનો કંઈક આપણી પાસે પ્રૂફ છે, પુરાવા છે, એવો પ્રામાણિત ઇતિહાસ જો ભારતનો કોઈ શરૂ થતો હોય તો કેનાથી? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી થાય, કારણ કે ચાણક્ય એ સમય હતા અને ચાણક્યએ દરેક ઇતિહાસની નોંધ એના અર્થશાસ્ત્રમાં કરેલી છે, જેના પ્રમાણ આપણી પાસે ઉપલબ્ધ છે. એના સિવાય યુનાની ગ્રંથો પણ ઘણા બધા છે જેમાંથી માહિતી ચંદ્રગુપ્તની મળે છે. એટલા માટે ભારતનો પ્રમાણિત ઇતિહાસ આ ચંદ્રગુપ્ત મૌર્યથી થાય છે, અથવા તમને વંશ પૂછે તો મૌર્ય વંશથી શરૂ થાય છે ભારતનો પ્રમાણિત ઇતિહાસ. હવે મૌર્ય વંશ ઉપર શાસન કોનું કાને હોય? તો સૌ પ્રથમ મૌર્ય વંશનો રાજા કોઈ બન્યું હોય તો ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશનો સૌ પ્રથમ રાજા બને છે. એટલે મૌર્ય વંશનો પહેલો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય છે. બીજો રાજા, ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થાય પછી કોઈ રાજા બને છે? તો કે બિંદુસાર. મૌર્ય વંશનો બીજો રાજા બને છે બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બિંદુસાર. બિંદુસાર પછી ત્રીજો જે મહાન રાજા આવે છે, જે સમ્રાટ અશોક, ચક્રવર્તી સમ્રાટ અશોક આપણે જેને કહીએ છીએ, પણ સમ્રાટ અશોક રાજા બને છે એના પહેલાં એના ભાઈઓની એની હત્યા કરી અને રાજા તરીકે બિરાજમાન થાય છે. એના ભાઈ સુસીમ અને બીજા ભાઈ હોય છે, એવી રીતે 4 વર્ષ ગૃહયુદ્ધ ચાલે છે અને પછી અશોકના હાથમાં ગાદી આવે છે. જે આપણે બિંદુસાર અને અશોકની માહિતી મેળવી ત્યારે એ દરેક ટોપિક પૂર્વક આપણે અભ્યાસ કરી લઈશું. બિંદુસારની દરેક માહિતી મેળવશું અને સમ્રાટ અશોકના જીવનની પણ દરેક માહિતી, એના જીવનના યુદ્ધ, કારણ કે આ મહત્વનો સમ્રાટ આપણા દેશનો થઈ જાય છે, જેને અખંડ ભારતનું નિર્માણ કરવાનું સપનું પણ પૂરું કરેલ છે. એક અથવા ભારતનું શાસન આવ્યું હોય તો અશોકના સમયમાં છે, પણ આપણે અત્યારે માહિતી મેળવી છે ચંદ્રગુપ્ત મૌર્યની.
तो चंद्रगुप्त मौर्य एना समय में जो महत्व भारत पर आक्रमण थाय विदेशी प्रजा मैं तमने बात करी थी जो सिकंदर सेनापति युनानी राजा तरीके ओळखे सेल्युकस निकेटर एनु पूरु नाम है सेल्युकस निकेटर जेने ईस्वीसन पूर्वे 305 में सिकंदर बाद बीजु आक्रमण करेलू सिकंदर सपनू पूरु करवा भारत में आयो तो जो विश्व जीतवा सपनू थू पूरु करवा आक्रमण करे त्यारे मगध पर राजा बनी गयो है चंद्रगुप्त मौर्य एटले यार आक्रमण थाय 305 में सेल्युकस नू ते चंद्रगुप्त मौर्य साथ युद्ध थाय जीत पण थाय चंद्रगुप्त मौर्य की सेल्युकस निकेटर सामे चंद्रगुप्त मौर्य की जीत थाय हार थाय सेल्युकस निकेटर की ई जीतना कारण थोड़ी घनी संधि थाय चंद्रगुप्त मौर्य और सेल्युकस निकेटर वच्चे एटले सेल्युकस निकेटर पोतानी पासे अमुक विस्तार था कंधार मकरान हेरात आवा जे विस्तार था ई चंद्रगुप्त मौर्य ने आपी दिए छे कंधार मकरान हेरात एवो विस्तार आपे छे एना सिवाय पोतानी एक पुत्री छे एनु नाम छे हेलना पोतानी पुत्रीनु नाम छे हेलना हेलनाना लग्न चंद्रगुप्त मौर्य साथे थाय छे चंद्रगुप्त मौर्य साथे पोताना पुत्रीना लग्न करे छे अने कायमी माटे संबंध रिए युनानी प्रजा साथे कायमी माटे संबंध रिए ए माटे ते चंद्रगुप्त मौर्यना दरबार में मेगेस्तनिस नामनो एक दूत ने मोकले छे सेल्युकस रियो एक मेगेस्तनिस नामना एक दूत ने भारत मोकले छे अने चंद्रगुप्त दरबारना चंद्रगुप्त मौर्यना दरबार में मोकले छे जेने एक पुस्तक लिख्यु हतुं एनुं नाम छे इंडिका एक पुस्तकनु नाम छे इंडिका नामनु पुस्तक कोने लिख्यु हतुं तो के मेगेस्तनिस एना उपरथी पण चंद्रगुप्तनी घणी बधी माहिती आपने मळे छे आ पुस्तकमांथी खास याद राखवानो मेगेस्तनिस नामनो दूत कोने मोकल्यो तो सेल्युकस निकटरे भारतमां मोकलेलो हतो अने हेलनाना लग्न चंद्रगुप्त मौर्य साथे थाय छे आ एक संधि थाय छे अने एनी सामे चंद्रगुप्त मौर्यए घणा बधा हाथी पण सेल्युकस निकेटरने आपेल छे एवुं कहेवाय छे 60,000 हाथीओ आपेला हता संधि प्रमाणे बीजू चंद्रगुप्त मौर्य सौराष्ट्रना सूबा तरीके पुष्पगुप्त की निमणूक करी हती मेगेस्तनिस ने भारत में मोकलो तो इंडिका नामनो पुस्तक लिख्यो हतो त्यारबाद चंद्रगुप्त सौराष्ट्रना सूबा तरीके पुष्पगुप्त की निमणूक करे छे चंद्रगुप्त सौराष्ट्रना सूबा तरीके पुष्पगुप्त नामना व्यक्ति की निमणूक करे छे जेने सुदर्शन तड़ाव गिरनार में बंधायेलू हतो पुष्पगुप्त की निमणूक थाय छे जेने सुदर्शन तड़ाव गिरनार में बंधायेलू छे एटले खास याद राखवानुं छे अवारनवार क्वेश्चन में पूछे छे आपने गिरनार में सुदर्शन तड़ावनुं निर्माण केने करावियुं हतुं पुष्पगुप्ते केनो सूबो हतो चंद्रगुप्त मौर्यनो एटले मौर्य वंश में सुदर्शन तड़ावनुं निर्माण थाय छे खास याद राखवानुं आम जोवा जाव तो ते गुजरातनुं प्रथम सरोवर तरीके पण ओळखाय छे सुदर्शन तड़ावने गुजरातनुं प्रथम तड़ाव अथवा तो प्रथम सरोवर पण कहेवाय छे हवे लास्ट में चंद्रगुप्त मौर्यना जीवनों अंत केवी रीते आव्यो एनो पण एक क्वेश्चन अवारनवार पूछाय छे खास याद राखवानुं चंद्रगुप्त मौर्याए उत्तर भारत में मोटा भागनो विस्तार जीती अने एक भारत ने एक साम्राज्य आपेलो तो एक अथु शासन आपवानी शुरुआत चंद्रगुप्त मौर्यना शासनथी थई जाय छे कारण के उत्तर भारतनो मोटा भागनो विस्तार जीती लीधो तो चंद्रगुप्त मौर्याए अने मगधने मोटू साम्राज्यनी राजधानी बनावी दीधी थी पाटलिपुत्रनी राजधानी हती अने मोटू साम्राज्य मगध बनी जाय छे 16 મહાજનપદમાંથી સૌથી મોટું બની જાય છે મગધ અને એના જીવનનો અંત કેવી રીતે આવે છે ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન કેવી રીતે થાય છે તો એના જીવનના અંતિમ તબક્કામાં મગધ અને આસપાસના વિસ્તારમાં 12 વર્ષ દુષ્કાળ પડે છે 12 વર્ષ દુકાળ પડે છે એટલે કે વરસાદ થતો નથી 12 વર્ષ સુધી દુષ્કાળ પડવાથી પ્રજા ઘણી બધી દુઃખી થાય છે પ્રજાનું દુઃખ નથી જોઈ શકતો ચંદ્રગુપ્ત મૌર્ય રહ્યો 12 વર્ષના દુષ્કાળ પડવાથી પ્રજાનું જે દુઃખ છે એનાથી સહન થતું નથી જોઈ શકતો નથી જેના કારણે તેના જૈન મુનિ એક ભદ્રબાહુ હોય છે જૈન મુનિ નામનો વ્યક્તિ એનું નામ છે ભદ્રબાહુ જૈન મુનિ એની પાસેથી જૈન ધર્મની દીક્ષા લીએ છે ખાસ યાદ રાખવાનું ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ધર્મની દીક્ષા લીધી તો કે જૈન ધર્મની કેની પાસેથી ભદ્રબાહુ પાસેથી બરાબર એ સમયમાં ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીએ છે જે દિગંબર સાધુ હતા ભદ્રબાહુ કેવા હતા દિગંબર સાધુ હતા અને શ્વેતાંબર અને દિગંબર બે પંથ હોય છે એટલે કે શીલભદ્ર એ સમયે બે વ્યક્તિ હતા એક તો ભદ્રબાહુ જે દિગંબરના આમ જોવા જાવ તો એક સાધુ હતા અને
શૈલભદ્ર હતા એ શ્વેતાંબરના એક સાધુ તરીકે હતા. ત્યારે ભદ્રબાહુ જે દિગંબર સાધુ હતા જૈન ધર્મના, એની પાસેથી ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા લીધી અને ત્યારબાદ કર્ણાટકમાં જાય છે. કર્ણાટકમાં શ્રવણ બેલગોડાનું એક જંગલ છે, કર્ણાટકમાં જઈ અને શ્રવણ બેલગોડાના જંગલમાં જાય છે અને ત્યાં રહી અને ભૂખ્યા રહીને પોતાના જીવનનો અંત લાવે છે. જૈન ધર્મમાં ભૂખ્યા રહીને પોતાનો જીવનનો અંત લાવવાની એક વિધિ છે જેને સલેખના વિધિ તરીકે ઓળખાય છે. કઈ વિધિ તરીકે? તો કે સલેખના વિધિ તરીકે. એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવનનો અંત સલેખના વિધિથી લાવ્યો હતો. કઈ જગ્યાએ? તો કે કર્ણાટકના શ્રવણ બેલગોડાના જંગલમાં જઈ સલેખના વિધિ દ્વારા પોતાના જીવનનો અંત લાવે છે. ઈસવીસન પૂર્વે 298માં, ખાસ યાદ રાખો, ઈસવીસન પૂર્વે 298માં ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થાય છે સલેખના વિધિ દ્વારા અને પછી રાજા બની જાય છે બિંદુસાર. આ છે થોડાક ટોપિક, યાદ રાખજો. 12 વર્ષનો દુકાળ પીડ્યો હતો, પ્રજાનું જીવન દુઃખ સહન થતું નથી. જૈન મુનિ ભદ્રબાહુ પાસેથી દીક્ષા લે છે. કયા ધર્મની? તો કે જૈન ધર્મની. અહીંયા ભૂલ ન થવી જોઈએ, કારણ કે અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને એના દાદા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અપનાવ્યો હતો અને શ્રવણ બેલગોડાના જંગલમાં જઈ ભૂખ્યા રહી અને પોતાના જીવનનો અંત લાવે છે 298માં ઈસવીસન પૂર્વે, અને ત્યારે રાજા બની જાય છે બિંદુસાર. હવે પછીના વિડીયોમાં આપણે મૌર્ય યુગના રાજા બિંદુસાર અને અશોક બંનેની માહિતી એક વિડીયોમાં આપણે મેળવી લઈશું. આ વિડીયોમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી મેળવી. વિડીયો ઘણો બધો લોંગ છે એટલા માટે મૌર્ય યુગને આપણે બે ભાગમાં જોશું. બીજા વિડીયોમાં આપણે બિંદુસાર અને અશોકની માહિતી ટૂંક સમયમાં જ આ ચેનલમાં અપલોડ કરવામાં આવશે. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અમારું પ્રોત્સાહન વધારવા માટે લાઇક કરવાનું ભૂલશો નહીં. અને હા, જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ નીચે બટન દબાવી સબસ્ક્રાઇબનું બટન આપી અને સબસ્ક્રાઇબ કરો. એનો કોઈ ચાર્જ નથી, પણ સબસ્ક્રાઇબ કરશો તો જેથી કરીને તમને હવે પછીના જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી વિડીયો છે એ બધા સરળતાથી તમારા સુધી પહોંચી શકશે અને તમને 100% સફળતા અપાવવામાં કંઈક મદદ કરશે એવી અમને આશા છે. તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર જરૂર કરજો જેથી કરીને અમને પ્રોત્સાહન પણ